Wah. બટન ખોલું હવે બરાબર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો તો હું રેડી છું. હા, નાસ્તો રેડી છે? નાસ્તો પણ રેડી જ છે. કેમ રેડી જ છે એટલે? અબ મેં નથી બનાવવું. મારો સવારનો નાસ્તો તો તમે જ બનાવો છો ને મેડમ? પણ આજે નથી બનાવ્યો. તો ભૂખ્યું જવાનું છે? ભૂખ્યું તો નહીં જવું પડે. મમ્મીએ બનાવ્યો જ હશે ને નાસ્તો. મારે મારી ફ્રેન્ડ સાથે છે ને બહાર જવાનું છે આજે, એટલે આજે હું ફ્રી નથી. મતલબમાં મને આ તારા હાથનો નાસ્તો નહીં મળે? એક દિવસ મારા હાથનો નાસ્તો નહીં ખાવ તો શું થઈ જશે? તો પછી એક કામ કર ને, મારે આજે નાસ્તો જ નથી કરવો. તું એક કામ કર, મને બીજું આપી દે. બેન, હા જો મારે છે ને મોડું થાય છે, ઓફિસ નથી જવાનું. હમણાં પપ્પા છે ને બારથી બૂમ પાડશે. નાટક કરો? જો સાંભળ મારી વાત. ઓલમોસ્ટ કેવું છે કે આપણે આપણે લગ્ન થઈ ગયા છે તો મને ખબર છે, મને યાદ છે. અને લગ્ન ને બાર દિવસ તો થઈ ગયા છે. હવે કામ ધંધે લાગો. આ બાર દિવસ છે ને બહુ જલસા કરી લીધા. ઓફિસે તો કઈ જવાનું ના હોય, હવે ઓફિસે જવું પડશે ને. જઈશ ને ઓફિસે, જઈશ. પણ સૌથી પહેલા શું નાસ્તો કરીને? તો બનાવ્યો જ નથી તો? એ તો વાત છે, હવે કરશું શું? કેન્ટીનમાં ખાઈ લેજો. એટલે મેં લગ્ન એટલા માટે કર્યા છે કે હું કેન્ટીનમાં નાસ્તો કરું. એક દિવસ આમ કે આમ. અચ્છા, એક દિવસ આમ કે આમ. આ લગ્ન પહેલા તો બહુ બકવાસ થતું હતું કે મારા હાથનો નાસ્તો, મારા હાથનું બપોરનું જમવાનું, મારા હાથનું સાંજનું જમવાનું. આ હાથ ક્યાં ગયા? હવે સંભળાવવાનું બંધ કરો અને બેગ લઈને ઓફિસ ભેગા થાવ, ચાલો. અરે પણ બસ હવે લગ્ન થઈ ગયા છે, કોઈને નથી બતાવવાનું, જાઓ. તારે કોને બતાવવું છે? જાઓ ને. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ડેડ. કામ કરતા હતા? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મારે બહાર થોડું કામ છે, મારી ફ્રેન્ડ સાથે જવાનું છે તો હું ત્યાં જાઉં છું. મમ્મી ખબર નહીં ક્યાં છે, તમે મમ્મી સાથે વાત કરી લેજો. ઠીક છે, બાય. પપ્પા, હા તમે આવી રીતે લુક આપો છો એટલે કઈક તો વાત છે. શું થયું છે, કેશો મને. અરે કઈ નહીં બેટા, એમાં એવું છે કે હમણાં દામિની બહુ અહીંયાથી ગયા ને કઈ અજીબ પ્રકારના જ કપડાં પહેર્યા હતા. હા, સમજી શકું છું કે એના ઘરે એવા બધા પહેરતા હોય, સમજી શકીએ. પણ હવે તો લગ્ન કરીને આપણા ઘરે આવી છે તો એને સમજવું જોઈએ કે
આવા કપડાં સારા ન લાગે સાસરિયામાં. સાચી વાત છે પપ્પા. હા, શોર્ટ શોર્ટ જીન્સ પહેરીને ફરે છે ને, સ્લીવલેસ કપડાં પહેરીને ફરે છે. આપણા આજુબાજુ વાળા એને જોશે ને તો શું કહેશે ખબર છે તમને? વાત સાચી છે. આ તારી મમ્મી જે ચિંતા કરતી હતી ને કે એ આપણા ઘરમાં શેઠ થશે, શું થશે, અને આ મને બધું એ જ દેખાઈ રહ્યું છે કે હજુ તો લગ્નને 10-12 દિવસ થયા છે, ત્યાં આવા કપડાં ઘરમાં પહેરીને ફરવું ફરવું, અને ઘરમાં હોય ત્યાં સુધી તો સમજ્યા, પણ એવા કપડાં પહેરીને બહાર જવું એ તો કેટલું વ્યાજબી ગણાય. હે જ ને, અને પાછા તમારી સામે એવા કપડાં પહેરીને ઓકવર્ડ ફીલ ના થાય, આવી રીતે થોડી ના કોઈ આવે. સમજી શકે છે કે ભાઈ પૈસા વાળાની દીકરી છે, એને બધા આવા જ કપડાં પહેરીને આવી રીતે એનું રહેન સહેન રહ્યું હશે, પણ હવે સાસરે આવીને આવું નવું કરે તો થોડો ચિંતાનો વિષય છે. મારે આ વિશે તારી મમ્મી જોડે વાત કરી અને કેવું જોશે કે હું જો એને સમજાવીશ તો સારું ના લાગે, પણ તારી મમ્મી એને કહી તો ફેર પડશે, કેમ કે હું કહીશ તો એના મનમાં એવું થશે કે આ પપ્પા જો કેવી રીતે કપડાં પહેરવામાં પણ ના પાડે છે અને આવું બધું થશે. પણ ચિંતાનો વિષય તો છે જ, આ સમજાવી તો પડશે જ દામિની બહુને. બરાબર છે તમારી વાત, અને મમ્મીને તો વાત કરતા કરજો, પણ આ ભાઈ ભાઈ પણ એને કઈ નથી કહેતો, એની બધી હા માં હા મેળવે છે. હજી તો લગ્ન કર્યા ને 10 દિવસ થયા છે, ત્યાં ભાઈ પણ એના સપોર્ટમાં આવી ગયો છે. વાત સાચી છે, આ લવ મેરેજ વસ્તુ એવી છે કે માં-બાપને સાચવે તો પત્ની રિસાઈ જાય, અને પત્નીએ સાચવે તો માં-બાપને ખોટું લાગી જાય. પણ આપણી માન મર્યાદા તો જોવી જોઈએ ને, ભલે ને લવ મેરેજ કર્યા, આપણે લોકોએ કઈ વાંધો ઉઠાવ્યો નહીં ને, પણ આવી રીતના કપડાં પહેરીને આટા મારે તો વાંધો તો ઉઠાવવા જેવો જ છે ને. સાચી વાત છે, આ સમાજમાં જેટલા લોકોને એટલી બધી વાતો થતી હોય પછી, અને કાલ સવારે બધા એ જ વાતો કરશે કે કાલ સવારની આ વો આવી છે ને કેવી રીતે ફરે છે ને કેવી રીતે રહે છે ઘરમાં. હે ભગવાન, આ લગ્ન પહેલા તારી મમ્મી મારી પાસે જે વાત કરતી હતી ને કે આપણા ઘરમાં સેટ નહીં થાય, આ પૈસા વાળાની દીકરી છે, આ બધું બહુ 10 દિવસની અંદર બધું જ મને જોવા મળી રહ્યું છે. મમ્મીની ચિંતા બરાબર હતી. હવે આની આ વસ્તુ છે ને આગળ આમ નમ ચાલતી રહેશે, જો ભાભીને કોઈ કઈ નહીં બોલે ને તો, એટલે એને બોલવું તો પડશે જ ને પપ્પા. આપણે શું બોલીએ એને સૌથી પહેલા તો ખુદ સમજવું જોઈએ, અને કદાચ આપણે ન કહી તો દેવેને પણ એને વાત તો કરવી જ પડશે કે ભાઈ તું તારા ઘરે જેવા કપડાં પહેરતી જેવી રીતે રહેતી એ બધું સમજી શકીએ છીએ, પણ અહીંયા તો આવી રીતે નહીં જ ચાલે. તું પણ ચિંતા નહીં કર, અને હું શું કહું છું કે આ લગ્નમાં તે એટલી બધી રજા રાખી હતી, અને ભણવાનું કેવું ચાલે છે તારું? ચાલે રાખે છે, હવે અત્યારે તો રજા છે એટલે રજા ઉપર રજા પડે છે મારે. જો એ બધું છોડ, અને તું ભણવામાં તારી રીતનું ધ્યાન આપજે, હું મારા કામના ટેન્શનમાં તને પૂછી પણ નથી શકતો કે કેવું ભણવાનું ચાલે. ઠીક છે, સારું, વાંધો નહીં, હું જાઉં છું, મારે થોડું કામ છે. હે ભગવાન, મહારાણી ભાઈ છે ક્યાં? આખા ગામમાં આટા મારીને આવશે. પહેલા પણ કહ્યું હતું કે ઘરની અંદર સાડી પહેરજે, પણ ત્યારે ન માની. ઓ મમ્મી, તમે આયા કેમ ઊભા છો? તમારી આરતી પૂજા કરવાની હતી ને, એટલે. કેમ આવું બોલો છો મમ્મી? હા હા, એટલી ભોળી બને છે ને કે નથી સમજ પડતી. લગ્ન કરીને આ ઘરમાં આવી ગઈ, પણ આ ઘરના રીતિ રિવાજ કે આ ઘરના નિયમ એનું તો પાલન કરવું જ નથી. નહીં, શું પાલન ના કર્યું? અને 10 દિવસમાં એટલા બધા નીતિ નિયમો, તું તો મગજમાં કેવી રીતે રહી મમ્મી? રાખવું પડશે, મગજમાં મારા દીકરાનો પ્રેમ રહ્યો ને, હા, એમાં પણ રાખવું પડશે. બહુ પ્રેમ કરો છો તો આવી ગયા પરણીને, તો આ ઘરના રીત રિવાજ પ્રમાણે જીવતા નથી આવડતું? ત્યાં શું પહેર્યું છે? કપડાં. અચ્છા, આને તમે કપડાં કહેતા હશો, પણ અમારી સોસાયટીમાં એટલે કે અમારા લેવલ જેવા માણસો રહેતા હોય ને ત્યાં આને કપડાં નથી કહેવાતા. તો આ બધી ફેશન તમારા પપ્પાને ત્યાં હતા ને ત્યાં સુધી સારી લાગતી હતી, મારા ઘરમાં તો સાડી જ ચાલશે. પણ મમ્મી જુઓ, આપણા ઘરે કોઈ ને કોઈ રોજ મહેમાન આવે છે, આ લગ્ન થયા એટલે મને જોવા માટે આવે, બેસવા માટે આવે, તો એક તો માંડ કિચનમાં કામ કરું છું એ પણ આ કપડામાં, હવે સાડીમાં તો છે ને મને એવું લાગે છે કે હું ચાલીસ સીધું ગોતું ખાઈને પડી જઈશ. એ જે હોય
સાડી તો પહેરવી જ પડશે, સાડી વગર નહીં ચાલે. અને જો સાડી ન પહેરી શકતા હોય તો મને કહી દો, એટલે મને ખબર પડે. આવા કપડા મારા ઘરમાં તો નહીં ચાલે, આ બધી ફેશનો નહીં કરવાની. અને આને આ બાઈ નથી, આને આ આવું પહેરીને તમે આ કોકરા ઘરની વહુ છો, શરમ જેવું છે કે નહીં? આ તમારા બાપના ઘરે આ બધી ફેશનો ચાલતી હશે, મારા ઘરમાં તો નહીં ચાલે. મમ્મી તમે વાતે ને વાતે મારા પપ્પાના ઘર ઉપર શું કામ જાઓ છો? તો ક્યાં જાઓ? અનાથ આશ્રમમાંથી તો લાવ્યા નથી તને, કોના પર જાઉં? હા, પાછું મા બાપ નહોતા એટલે સંસ્કાર નામે તો છાંટો નહીં હોય. એમાં પાછી રૂપિયા વાળા ઘરની દીકરી એટલે ખબર જ ના પડે. ભાઈ એ લાડ કોરથી મોટી કરી છે ને, પ્રેમ લગ્ન માટે હા પાડી હતી, પણ પછી રીત રિવાજ તો અમારા ઘરના અપનાવવા પડે કે નહીં? અપનાવવા પડે. રાજુ આ ઘરમાં આવીને 10 દિવસ થયા છે, તો શું થયું? ધીમે ધીમે બધું શીખી જઈશ મમ્મી. ધીમે ધીમે એટલે ક્યારે? હા, વર્ષો આ 10 દિવસના 10 વર્ષ થઈ જાય ત્યાં સુધી અમારે રાહ જોવાની છે. જુઓ, મને સાડી પહેરવી નથી ફાવતી એટલે હું સાડી નથી પહેરતી. જીન્સ પહેરવું મને ગમે છે, અને તમને ના ગમતું હોય તો હું થોડા સમયમાં બદલાઈ જઈશ, પણ એક સાથે એટલો બધો બદલાવ હું નહીં કરી શકું. અને એટલે આ કપડામાં ખરાબી શું છે મમ્મી? ખરાબી છે નથી બંગડી કે નથી કાંઈ, અને આ ચાંદલો નથી કર્યો, આ તું શું કેવી દેખાત? તને ખબર પડે છે કેવી દેખાય છે? સોરી મમ્મી, હું પહેલેથી આવી રીતે રહી છું અને મારી રીતે બદલવાની કોશિશ કરીશ, પણ તમે અમારી સાથે જબરદસ્તી ના કરી શકો. જબરજસ્તી તો થશે જ, સાડી તો તારે પહેરવી જ પડશે. હું નહીં પહેરું. ચીપડો અને પણ મારી સામે ચાલે છે.